જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની અલગ રીતે બાફાની બે રીત જોઈશું તેના માટે મેં ચાર શક્કરિયા લઈ લીધા છે બેથી ત્રણ વાર મેં સરસ એને ધોઈને ક્લીન કરી દીધા છે હવે સૌપ્રથમ આપણે પહેલી રીત જોઈશું તેના માટે બે શક્કરિયા લઈ લીધા છે બે શક્કરિયાને આપણે તેલ લગાવી લઈશું તેલથી તેને ગ્રીસ કરી લેવાના છે શક્કરિયાને આ રીતે બધી સાઈડે તેને તેલથી ક્રિસ કરી દઈશું જો તમે આવી રીતે શક્કરિયા સ્ટીમ કરશો તો તમારે પાણીની પણ જરૂર નથી પડતી હવે કૂકર લઈ લીધું છે કૂકરને ગરમ થવા દીધું છે કૂકર ગરમ થઈ ગયું છે હવે આપણે શક્કરિયા અંદર એડ કરી દઈશું અને પાંચ મિનિટ માટે હાઈક પર રાખીશું એક બોલમાં મેં પાણી લીધું છે અને ટુવાલને મેં સરસ ભીનો કરી લીધો છે એકદમ નથી નીતાળી લેવાનો શેડ ભીનો રાખવાનો છે હવે આ ટુવાલને આપણે શક્કરિયા પર મૂકી દઈશું ઢાંકીને પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ પર રાખીશું અને પછી દસ મિનિટ એને સ્લો ઉપર આપણે તેને સ્ટીમ થવા દઈશું કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને દસ મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધી આપણે બીજી રીતની તૈયારી કરીશું તેના માટે બે શક્કરિયા લઈ લીધા છે અને સીરવલ વોલ પેપર લીધું છે મેં તે હવે તેને આપણે શક્કરિયામાં ફોલ્ડ કરી લઈશું શક્કરિયું લઈ લઈશું એને તરસ ફોલ્ડ કરી લેવાનું છે એકદમ દબાવીને બીજા શક્કરિયાને પણ તેવી રીતે કરી દઈશું ફોલ્ડ કરી દીધું છે સરસ અને બાજુના ગેસ ઉપર મેં બેકિંગ મીઠું છે તે મેં ગરમ કરવા મૂકી દીધું હતું કુકરમાં આ મીઠું મેં બેકિંગ માટે બનાવેલું છે તેમાં મેં કેક અને બિસ્કીટ તમે બનાવો છો તે તે મીઠાની અંદર આપણે આ સિલ્વર પેટમાં કોટ કરેલા સક્કરિયાને મૂકી દઈશું અને ઢાંકીને એને તેને પણ આપણે દસ મિનિટ થવા દઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ને સાઈડમાં હોલ હોય તેમાં આપણે કાગળ લગાવી દઈશું જેથી સ્ટીમ બધી બહાર ના નીકળી જાય અને ઢાંકીને મૂકી દઈશું દસ મિનિટ માટે દસ મિનિટ થઈ ગઈ છે પહેલી રીતના તેને આપણે ચેક કરી લઈશું હવા કાઢી લઈશું ટુવાલને બહાર લઈ લઈશું હવે ચાકુની મદદથી ચેક કરી લેવાનું છે ચાકુ સરસ અંદર એડ થઈ જાય છે જો થઈ ગયા છે તેને બહાર લઈ લઈશું એક પ્લેટમાં લઈ લીધા છે આ પહેલી રીત છે હવે બીજી રીતમાં શક્કરિયાની દસ મિનિટ થઈ ગઈ છે ગેસની આજે એકદમ ધીમી કરી દઈશું ને ચેક કરી લઈશું જો ચેક કરતાં તમારે થોડી વાર હોય તો બીજી પાંચ મિનિટ મૂકી દેવાની આપણે ચેક કરી લઈશું ચક્કુ નાખતા તરત જ અંદર એડ થઈ જાય છે થઈ ગયું છે હવે તે શક્કરિયાને પણ આપણે બહાર લઈ લઈશું બે રીતના શક્કરિયા બનાવે છે તેમાં પહેલી રીતના અને આ બીજી રીત છે હવે તેને સિલ્વર પ્લોટમાંથી અનમોળ કરીશું એકદમ ગરમ છે જુઓ બે બહાર લઈ લીધા છે સરસ ખોલી દીધા છે પહેલી રીત છે અને આ બીજી રીત છે થોડા ઠંડા થાય પછી તમને બતાવીશું ઠંડા થઈ ગયા છે જો પહેલી રીતે આપણે ટોવાલમાં સ્ટીમ કરેલા શક્કરિયા એકદમ સોફ્ટ અને સરસ બફાઈને રેડી થઈ ગયા છે નથી આમાં પાણીની જરૂર પડી આપણે બનીને રેડી છે અને બેકિંગ મીઠામાં કરેલા પણ શક્કરિયા આપણે ચેક કરી લઈશું જો તેનો પણ સરસ રિઝલ્ટ હોય છે જો સરસ શેકાઈ ગયા છે તે પણ બનીને રેડી થઈ ગયા છે સક્કરિયાની બે રીત બાફવાની અને જો તમને મારી આ સક્કરિયાની બે રીત બાફવાની ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા સક્કરિયાની રીતની તૈયારી બનીને રેડી છે તમે એકવાર જરૂરથી આવતી સક્કરિયાને સ્ટીમ કરજો બહુ ટેસ્ટી લાગે છે